નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, હાલ વરસાદની નવી અપડેટ મળી રહી છે. આગામી 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર મિત્રો ભારે વરસાદ પડશે. એનું એકમાત્ર કારણ કહી શકાય બંગાળની ખાડીની અંદર બનશે લો પ્રેશર સિસ્ટમ. તો મિત્રો, આ લો પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે અનરાધાર વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી 24 કલાકની અંદર મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી 24 કલાકની અંદર મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર અનરાધાર વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 24 કલાકની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો મોનસૂન અપડેટની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ. બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી વગેરે વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો ગુજરાતના ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી વગેરે વિસ્તારોમાં પણ હાલ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ વગેરે વિસ્તારોમાં મિત્રો હાલ વરસાદની પણ હાલ આગાહી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો આગામી 24 કલાકની અંદર બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને તેની અસરના ભાગરૂપે ભારે વરસાદ જોવા મળી શકશે. બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા હવે તે મિત્રો ડિપ્રેશન તેમજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને તે ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર તબદીલ થશે કે નહીં તેના વિશે મિત્રો જેમ સંપૂર્ણ માહિતી આવશે એમ અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે અરબી સમુદ્રની અંદર પણ મિત્રો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે.